હાય કિડ્સ, કેમ છો તમે બધા? અરે વાહ, એકદમ મજામાં. મને લાગે છે તમે બધા એન્જોય કરો છો. આ સ્ક્રીન પર પિક્ચર દેખાય છે એવી રીતે બધા બોયઝ એન્ડ ગર્લ્સ એન્જોય કરી રહ્યા છે, તો મારી સાથે તમારે એન્જોય કરવું છે. આજે આપણે શું કરવાના છે? તો કિડ્સ, હું તમને કહું, આપણે આજે અંક લેખન કરવાના છે. આગળના વિડીયોમાં આપણે અક્ષર લેખન કર્યું, હા, રમતમાં રંગ પૂરતા શીખ્યા ને, તો આજે આપણે ગુજરાતી અને અંગ્રેજી અંકમાં રંગ પૂરવાના છીએ. તો રેડી ફ્રેન્ડ્સ, કેતન ચિત્રકલાની અંદર પાના નંબર 10 અંક લેખન આપણે એમાં રંગ પૂરણી કરવાના છીએ. બાળમિત્રો, અહીંયા ગુજરાતી અને અંગ્રેજી અંક આપ્યા છે, આપણે આમાં રંગ પૂરણી કરવાના છીએ. તો તમે બાળમિત્રો મારી સાથે રંગ પૂરણી કરવા તૈયાર છો? આગળના વિડીયોમાં મેં તમને રંગપૂર્ણી વિશે કંઈક કહ્યું હતું, યાદ છે કોઈને? બોલો બોલો, રંગપૂર્ણી કરવા પહેલાં આપણે શું કરવું જોઈએ? હા, બોર્ડર કરવી જોઈએ. તો હું 1ની અંદર બોર્ડર કરીને રંગ પૂરવાની છું. તો ફ્રેન્ડ્સ, જો મારી બોર્ડર થઈ ગઈ રેડી. કોઈ પણ ચિત્ર કરતાં પહેલાં આપણે બોર્ડર કરવી જરૂરી છે. હવે હું આની અંદર રંગ પૂરીશ. બાળમિત્રો, આપણે જે દિશામાં રંગ પૂરતા હોય એ જ દિશામાં રંગ પૂરતું રહેવાનું. જો હું આડી રીતે રંગ પૂરું છું તો આખા જ 1ની અંદર હું મારો કલર આડો જ રાખીશ. બાળમિત્રો, રંગ પૂરવાની ખૂબ મજા આવે છે ને? રંગ પૂરતી વખતે શું વસ્તુ ધ્યાનમાં રાખવાની તમને ખબર છે ને? હા, કશે પણ વ્હાઈટ કલર, મતલબ કે પાનું આપણું દેખાવું નહીં જોઈએ. અને રંગ પૂરતી વખતે થોડોક દાબીને પૂરવાનો, અને જ્યારે ચિત્ર દોરીએ ત્યારે એકદમ ઝાંખું, એક જરીક પણ ભાર પેન્સિલને આપવાનો નહીં, એવી રીતે કરવાનું. પણ જ્યારે આપણે રંગ પૂરતા હોય ત્યારે થોડુંક દાબીને રંગ પૂરવાનો, તો આપણો રંગ સરસ મજાનો દેખાય. જો બાળમિત્રો, મારો 1 થઈ ગયો રેડી. હવે હું આ 2ની અંદર બોર્ડર કરું છું. તો બાળમિત્રો, મેં 2માં પણ બોર્ડર કરીને રંગ પૂરવાનું શરૂ કરી દીધું છે, ને બાળમિત્રો, મારો બગડે 2 થઈ ગયો રેડી. જો કેટલું સરસ લાગે છે અને મને મજા પણ બહુ આવી રહી છે. બાળમિત્રો, તમને પણ ચિત્રકામ કરવાનું ગમતું હશે ને? બાળમિત્રો, આ જો મારો કલર થોડો બહાર નીકળી ગયો છે, તો આના માટે આપણે શું કરી શકાય કોઈને ખબર છે? હા, રબરથી અહીંયા ભૂસી કઢાય, હા, તો આપણો થઈ જશે 2 એકદમ સુંદર. હવે બાળમિત્રો, તમારે 3, 4, 5માં આ જ રીતે બોર્ડર કરીને રંગ પૂરણી કરવાની છે તમારી કેતન ચિત્રકલામાં. સમજ પડી ગઈ ને? તો બાળમિત્રો, હવે આપણે ગુજરાતી અંકની અંદર રંગ પૂરતા શીખ્યા, બોર્ડર કરીને પછી રંગ પૂરવાનો છે. એવી જ રીતે તમારે આ બધા અંકની અંદર પણ રંગ પૂરવાનો છે. બાળમિત્રો, હવે આપણે અંગ્રેજી અંકની અંદર પણ રંગ પૂરીશું આ જ રીતે બોર્ડર કરીને, પણ આપણે અંગ્રેજી અંકમાં રંગ પૂરવાના છે. તો બાળમિત્રો, રેડી છો? હવે હું 1ની અંદર બોર્ડર કરી રહી છું. હવે હું 2ની અંદર બોર્ડર કરીશ. હવે હું આ બંનેમાં ધ્યાનથી રંગ પૂરણી કરીશ.
તમારે જોવી છે ને રંગપૂર્ણી, તો ધ્યાનથી જોજો અને તમારી કેતન ચિત્રકલામાં કરજો પણ. સમજ પડી? મેં તમને કહ્યું હતું ને, જે દિશામાં રંગ પૂરીએ એ જ દિશામાં રંગ પૂરવાનો છે. જેમ તમે આમ ઊભું કરો તો ઊભો જ રંગ પૂરવાનો, અને જો આડો પૂરો તો આડો જ પૂરવાનો. અને કેવી રીતે બાળમિત્રો? હા, દાબીને રંગ પૂરવાનો તો આપણો કલર સરસ મજાનો લાગે અને આપણું ચિત્ર પણ સરસ લાગે. અને જરીક પણ વ્હાઈટ રહી જવું જોઈએ નહીં, પાનું દેખાવું જોઈએ નહીં. તો બાળ મિત્રો, મારા 1 અને 2 થઈ ગયા છે સરસ મજાના રંગ પુરાઈને રેડી. જો બાળ મિત્રો કેવું સરસ લાગે છે. તો બાળ મિત્રો, હવે મેં 1 અને 2 માં રંગ પૂરી દીધો છે. હવે તમારે શું કરવાનું છે તમારી કેતન ચિત્રમાં, ખબર પડી? તમારે પણ ગુજરાતી અને અંગ્રેજી અંકમાં સરસ મજાનો બોર્ડર કરીને રંગ પૂરણી કરવાની છે. તો તમે બધા કરશો ને, તમને આ પ્રવૃત્તિ કરવાની બહુ જ મજા આવશે, રંગ પૂરણી કરવાની ખૂબ મજા આવશે. તો બાળ મિત્રો, તમે સરસ મજાનો રંગ પૂરજો અને જ્યારે પણ આપણે મળીએ ત્યારે તમારે મને આ રંગ પૂરીને બતાવવાનો છે. ખ્યાલ આવી ગયો ને? તો ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો અને સરસ મજાનો રંગ પૂરજો. આવી જ નવી એક્ટિવિટી અને નવી રંગ પૂરણી સાથે પાછા મળીશું. આવજો.